वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामीनारायण। घनश्याम दादा शू आयो तू काले? एक मिनिट माइक आपे। हाँ लई लो माइक आपो कौशल बस। दादाए जो नोट लाइन लखवानू चालू कर दीधो। पूछिए तो सावधान रहीन पाछा। जय स्वामीजी। काले कथामां गृहस्थम श्रमिनो कथा आवी थी। एमां एवुं आव्युं हतुं के हिंदुए हिंदू साथे ज लग्न करवा जोईए। पछी शास्त्र प्रमाणे एवुं आव्युं नहोतुं। तमे चोखवट करी स्पष्ट कर्युं एनो सार एवो हतो एम। पछी महाराजे एवी वात करी ગ્રહસ્થાશ્રમમાં કેવી રીતે પ્રવેશ કરવો, પોતાના વર્ણને અનુરૂપ કન્યા સાથે વિવાહ કરવો, રાઈટ? સરસ, જય સ્વામિનારાયણ। ના દાદા કયો બીજું? હા એમાં પછી એવું આવે છે કે પતિએ પોતાની ઉંમર કરતાં નાની ઉંમરની સ્ત્રીને પસંદ કરવી। સરસ। પછી જ્ઞાતિ પ્રમાણે પસંદગી કરવી, બીજી જ્ઞાતિમાં ના જવું એમ કહેવાય મતલબ। પછી સુશીલ કન્યા હોય, દેખાવળી હોય, ભણેલી હોય, ધર્મ ધારણ કરી શકે એવી હોય એવી કન્યા સાથે લગ્ન કરવા। ખૂબ સરસ। બસ ગઈકાલે અજય વાત સાંભળી હતી કથા। ગ્રહસ્થાશ્રમમાં કેવી રીતે પ્રવેશ કરવો, ગ્રહસ્થાશ્રમનું જીવન કેવું હોવું જોઈએ, એટલી સુંદર વાત આવી હતી, હજી ચાલુ છે। પણ આજે હવે થોડી આગળની વાત આવે છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। શ્રીહરિએ કહ્યું, હે પ્રેમવતી માતા, સમસ્ત જે ગ્રહસ્થ જીવો છે તેમાં સાક્ષાત ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેને અધિક શ્રેષ્ઠ માનવા અને તેમનું માન આદર રાખીને તેમનું રક્ષણ પૂજન વગેરે ક્રિયાએ કરીને તેમને સેવવા। હરિચરિત્રામૃત સાગરમાં પહેલા પૂરમાં 56મા તરંગમાં આ સુંદર વાત આવે છે। સત્સંગી જીવનમાં આવાને આવા શબ્દ, આવીને આવી વાત આવે છે। હિન્દુ ધર્મના અન્ય ગ્રંથો શ્રીમદ ભાગવત વગેરે એમાં પણ આ વાત આવે છે। જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ છે। ગુણાત્યાનંદ સ્વામીની ભાષામાં કહેવું હોય તો સ્વામી એમ કહે કે આખા બ્રહ્માંડના જીવોને જમાડે એના કરતાં એક ભગવાનના ભક્ત ભગવદીને જમાડે અધિક છે। આખા બ્રહ્માંડના જીવોને જમાડે એના કરતાં
એક ભગવદીને જમાડે અધિક છે. હજી આ વાત સમજાવીએ થોડી આગળ, બહુ સરસ. ભગવાનનો ભક્ત અધિક કેવી રીતે છે અને શા માટે છે, આ બે વાત સમજાવે છે. હું થોડું ઉતાવળથી વાંચીશ, કારણ કે આખો વિષય આ સમજવા માટે આટલું વાંચવું જરૂરી છે. એટલે પહેલાં થોડી ભૂમિકા આપણે બાંધી દઈએ કે હવે આપણે આ વિષય ઉપર સાંભળવાનું છે. ભગવાનના ભક્તનો મહિમા શા માટે છે? શિવલાલભાઈ શેઠની વાત. શિવલાલભાઈ શેઠ પોતાની રૂમમાં આંખો બંધ કરી મૂર્તિનું ધ્યાન કરવા બેસી જાય, બે કલાક ધ્યાન કરે, ચાર કલાક ધ્યાન કરે, અને આપણું ધ્યાન તો કેવું છે કે આપણે આંખો બંધ કરીને બેઠા હોય ને તો એ મોબાઈલનું ધ્યાન રાખતા હોઈએ, કોણ આવ્યું કોણ ગયું એનું ધ્યાન રાખતા હોઈએ. પણ શિવલાલભાઈનું ધ્યાન કંઈક જુદું હતું. શિવલાલભાઈ ધ્યાન કરવા બેસે ત્યારે એવું એમનું ધ્યાન કરતા, એવું ધ્યાન કરતા આત્મારૂપે થઈને, દેહથી પણ નોખા થઈને ધ્યાન કરતા. બન્યું એવું જે રૂમમાં શિવલાલભાઈ ધ્યાન કરવા બેઠા છે એ જ રૂમમાં બે બિલાડા બાંધતા બાંધતા આવ્યા. પણ ભગત તો એવા ડૂબેલા હતા એને ખબર પણ ન પડી. પટારા ઉપર ચડ્યા, પટારા ઉપર મોટો ઘીનો એક ઘડો ભરેલો હશે, એની સાથે ભટકાયા, ઘી નીચે પડ્યું, ઢોળાઈ ગયું, અવાજ થયો આટલો મોટો. ઘરના બધા માણસો દોડતા દોડતા આવ્યા, શું થયું શું થયું. બિલાડા તો ભાગી ગયા, ઘી ચારે બાજુ રેલમ છેલ ઢોળાયેલું પડેલું. શિવલાલભાઈનું પણ ધ્યાન તૂટ્યું, શોરબકોર થયો. એટલે શિવલાલભાઈના પિતાજી ભગા દોશી એ શિવલાલભાઈને ઠપકો આપવા લાગ્યા, અરે તું આટલું ધ્યાન રાખતો નથી, આવી રીતે ઘી આટલું બધું ઢોળાઈ જાય, આટલો બધો બગાડ થાય, તારા પેટનું પાણી હલતું નથી. થોડી વાર શિવલાલભાઈએ સાંભળ્યું, પછી શિવલાલભાઈએ ધીરે ધીરે કીધું કે પિતાજી, હમણાં આમેય તમે 50-60 ઘડા ઘી ઢોળી જ નાખ્યું હતું ને, એક ઘડો વધારે ઢોળાયો એમ માનજો. ક્યારે ઢોળ્યું મેં? મને કહે છે 50-60 ઘી ઘડા ઘી ઢોળ્યું, ક્યારે ઢોળ્યું? કેમ? હમણાં પિતાજી આપણા ઘરમાં લગ્નનો પ્રસંગ હતો અને લગ્નના પ્રસંગમાં કેટલું ઘી તમે છૂટ્યા હાથે વાપર્યું જ છે ને. અરે વાપરું કહેવાય, એને ઢોળું કહેવાય? એ લગ્નમાં આવનારામાં એકેય સત્સંગી હતા? જે સત્સંગી નથી, જેને ભગવાન સાથે નિસ્બત નથી, આવા માણસોને રાજી કરવા માટે તમે આટલા ઘડા ઘી વાપર્યું, એને હું તો પિતાજી ઢોળ્યા બરોબર માનું છું. એટલા ઘડા ઘી તમે ઢોળ્યું, એક ઘડો વધારે. હવે આવી સલાહ દીકરો આપે હે? એવા ગરમ થઈ ગયા, આવું ધ્યાન તું કરે છે, આવી ભક્તિ તું કરે છે, ઘરમાં આવી રીતે બગાડ થાય એની તને ચિંતા નથી? અને ત્યારે શિવલાલભાઈએ હાથ જોડીને કહ્યું કે માફ કરજો, તમે જાણો છો હું જ્યારે ધ્યાન કરવા બેસું ત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એ મને ધ્યાનની રીત શીખવાડી છે, એ પ્રમાણે મારી ઇન્દ્રિયોની વૃત્તિને ખેંચી હું બોટાદ સુધી લાવું, આખા બોટાદ શહેરને સળગાવી દઉં, પછી વૃત્તિને પાછી સંકોચી આ મેડી સુધી લાવું, આખી મેડીને એટલે ઘરને સળગાવી દઉં, પછી વૃત્તિ સંકોચી તમારા સુધી એટલે સગાવાલા સુધી લાવું, સગાવાલાને પણ સળગાવી દઉં, ત્યાર પછી વૃત્તિને ખેંચી મારા શરીર સુધી લાવું, શરીરને પણ હું ખલાસ કરી કેવળ આત્મારૂપે થઈને ધ્યાન કરું છું. હવે આવી રીતે ભગવાનનું ભજન કરનારા ભક્ત હોય એનો કેટલો મોટો મહિમા છે. મહારાજને મળેલા ભક્તો અને સંતો એના પણ એવા પ્રસંગો છે કે એ સંતો ભક્તો મહારાજની સાથે મુક્તોની સાથે રહેતા હતા, તેમ છતાં એને ઓળખી નથી શક્યા. ઇતિહાસ સાક્ષી છે. ગુરુજી પણ ઘણીવાર કહે છે, હમણાં આપણા યોગી સ્વામી અક્ષર નિવાસી થયા એની પુણ્યતિથિના પ્રસંગમાં ઘણી બધી સભાઓ ચાલે છે. એ સભામાં ગુરુજીએ સંતોએ બહુ સરસ વાત કરી કે આટલા સમર્થ, આટલા મહિમાવાળા, આટલા દિવ્યભાવવાળા સાધુ આપણી સાથે હતા ત્યારે આપણે એનો મહિમા ન સમજી શક્યા. અત્યારે કહીએ છીએ પણ હતા ત્યારે ન સમજી શક્યા. એટલે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે ચાર ઘાટી છે મુકેશભાઈ.
ઘાટી એટલે એવું જંગલ જ્યાં સૂર્યના કિરણો પણ ન પહોંચે એવું ઘાટતું જંગલ, બીડ જામી ગયું હોય. હવે એ જંગલમાંથી પસાર થવાનું હોય, આરપાર નીકળવાનું હોય, એમાં કેટલા હિંસક પ્રાણીઓ હોય, કાંટા હોય, કાંટાળા ઝાડો હોય, કેટલી આંટી ઘૂંટી હોય, સૂર્યનો પ્રકાશ જ ન પહોંચતો હોય, ત્યાં તમારે બેટરી વગર નીકળવાનું થાય, નીકળો, આરપાર નીકળીએ. ચાર સત્સંગમાં ઘાટી છે એટલે ચાર જગ્યા એવી છે ત્યાં ભલભલા માણસો ગૂંચવાઈ જાય. એમાં પહેલી ભગવાનને ઓળખવા, બીજી સાધુને ઓળખવા, સાધુ એટલે ભક્ત. અહીંયા મહારાજે એકાંતિક ભક્ત શબ્દ વાપર્યો. એકાંતિક ભક્ત કહો કે એકાંતિક સંત કહો, ગુરુજી ઘણી વાર સભામાં વાત કરે કે સાધુ કાળા કપડામાં પણ હોય, લાલ કપડામાં પણ હોય, સ્ત્રીના દેહમાં પણ હોય, પુરુષના દેહમાં પણ હોય, જ્યાં જ્યાં શાસ્ત્રમાં સાધુ શબ્દ આવે છે ત્યાં કપડાથી નહીં, એના લક્ષણથી સાધુ ઓળખવો. સાધુને ઓળખવા એ ઘાટી છે. મધ્યનું વચનામૃત 21મું મુદ્દાનું વચનામૃત જેને કહેવાય છે, એટલે મહારાજે વાત કરી પરોક્ષને વિશે જેવી પ્રીતિ છે એવી પ્રગટમાં થઈ જાય તો કલ્યાણને અર્થે મહારાજ કે કરવાનું કાંઈ બાકી રહેતું નથી. મહારાજ કેટલી ભાર દઈને આ વાત કરે છે, આજે આ વાત સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એકવાર કેવાથી સમજો કે લાખ વાર કેવાથી સમજો, આ વાત સમજે જ છૂટકો છે. કઈ વાત? પરોક્ષમાં જેવી પ્રીતિ છે એવી પ્રગટમાં થાય. યોગી સ્વામીના મધરે એક કાગળ લખ્યો છે. યોગી સ્વામી જ્યારે ધામમાં ગયા નહોતા, દવાખાનામાં હતા, બહુ દુઃખદ ઘટનાઓ તો ત્યાં હતો, એ ઘટના તમે જુઓ તો કાળજું કંપી જાય એવી અસહ્ય પીડાની વચ્ચે યોગી સ્વામી છે દવાખાનામાં. યોગી સ્વામીને પીડા નથી, એ તો એની આંખમાં તો એકવાર આંસુ આપણે જોયા પણ નથી, પણ તેમ છતાં આપણી લાગણી, આપણો પ્રેમ, આપણને તો એનું દુઃખ દેખાય જ. એ સમયમાં યોગી સ્વામીના મધર, એમનું નામ પણ મને લાગે ભક્તિબેન જ છે, એવું કંઈક નામ છે, એમણે કાગળ લખ્યો છે પત્ર. એ પત્ર ગુરુજી ઉપર, બહુ નાનકડો કાગળ, પણ સંપ્રદાયના મોટા મોટા સંતો, જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા, ભક્તિસંભવ સ્વામી અમરેલીવાળા, હરિવલ્લભ સ્વામી, હરિસેવાદાસ સ્વામી, હરિપ્રિય સ્વામી સુરતવાળા, કેટલા બધા, નીલકંઠચરણ સ્વામી વડતાલ મંદિરના કોઠારી, બધા સદગુરુ સંતોની હાજરીમાં એ પત્ર જ્યારે વાંચ્યો, મોટા મોટા સંતોની આંખમાં આંસુ આવી ગયા. અજયભાઈ, એક એક સાધુએ એ પત્ર ઉપર, જ્યારે એ રાત્રે સભા થઈ, હું તો ત્યાં હાજર હતો, અને એ સભામાં એ કાગળ વાંચ્યો, કલાક દોઢ કલાક સુધી એ કાગળ ઉપર ચર્ચા થઈ, એ કાગળના એક એક શબ્દ એમ કહી શકાય એમની નાભીમાંથી નીકળેલા હતા. એ કાગળનો એક શબ્દ વાંચું છું, હું કહું છું, મને યાદ છે, એટલે ઘણા, મને તો આમ આખો કાગળ યાદ છે, પણ એમણે લખ્યું હતું કે ગુરુજી મારી વિનંતી છે, અમે તમને જેમ યોગી સ્વામી આપ્યા હતા હસતા હસતા, એમ તમે યોગી સ્વામી મહારાજને હસતા હસતા આપી દો, મહારાજની જે ઈચ્છા. પછી એમણે લખ્યું છે કે અમને તો આ 40-એ 40 સાધુમાં યોગી સ્વામીના દર્શન થાય છે, એટલે અમારે તો 40-એ 40 યોગી સ્વામી જ છે. કેટલો મહિમા, પ્રગટનો કેટલો મહિમા, તમે વિચારો. જે દિવસે માણસને જે મળ્યું છે એનો મહિમા સમજાઈ જાય ને, તેણે મેળવવાનું કંઈ બાકી રહેતું જ નથી. બી સેટિસ્ફાઈડ વિથ વોટ યુ હેવ, મહાત્મા ગાંધીનું આ બહુ પ્રસિદ્ધ વાક્ય હતું. બહુ સરસ મહાત્મા ગાંધી કહેતા, ધેર ઇઝ અ સોલ્યુશન ફોર અ મેન્સ નીડ, ધેર ઇઝ અ સોલ્યુશન ફોર અ મેન્સ નીડ બટ નોટ ફોર અ મેન્સ ગ્રીડ. પ્રગટમાં આપણને સંતો મળ્યા, આવા ભક્તો મળ્યા, આવું લોયાધામ મળ્યું. હમણાં જે ભાઈ તમે બહુ સરસ વાત કરી
કે ઘરે ભજન ના થાય. અને તમને સાચું કહી દો, તમારા જેવા ભક્તો ના હોય તો અમારાથી ભજન ના થાય. આ તો અરસપરસનો મામલો છે. તમારા જેવા ભક્તો છે, આ લાઈવ કથા સાંભળનારા ભક્તો છે, ઉત્સાહ રહે ને. અમે આટલું ભજન કરી શકીએ છીએ, સવારે આટલું સરસ સંતો કથા વાર્તા ધૂન કરે, સાંજે કરે, કારણ કે આટલા બધા ભક્તો સાંભળે છે, મહિમાથી સાંભળે છે. પરસ્પર સાધુને એવા સારા હરિભક્તો જોઈએ, હરિભક્તોને એવા સારા સાધુ જોઈએ. દાદા ગુરુજીના જીવનમાં બહુ સરસ વાત છે, મોટા સંતો કેટલા મહિમાવાળા હતા, હરિભક્તોનો કેટલો મહિમા સમજતા. દાદા ગુરુજી મુંબઈમાં હતા, મહંત હતા મુંબઈના. હરિભક્તો જેમાં રાત્રે 2 વાગે બસ આવી, 2 વાગે રાત્રે 50 માણસના રોટલા બનાવ્યા. આ વાત બોટાદના, શું નામ છે સ્વામી, વાસુદેવ સ્વામી, બોટાદ વિષ્ણુ સ્વામી, સોરી, બોટાદવાળા વિષ્ણુ સ્વામી, બોટાદવાળા વિષ્ણુ સ્વામીએ પોતે જાતે કરી, સંતસ્વામીએ પણ લખી છે પુસ્તકમાં. પણ એ વાત કરતાં કરતાં સ્વામી કેવી રીતે રડી પડ્યા. 50 માણસોની બસ લઈ અડધી રાત્રે મુંબઈ પહોંચે. મૂંઝવણ એ હતી કે આટલા બધા માણસોને ક્યાં રાખશું ને ક્યાં જમાડીશું. ત્યારે આજના જેવા ફોનના જમાના નહોતા. પહોંચ્યા, દાદા ગુરુજી જાગ્યા, ખબર પડી હરિભક્તો ભૂખ્યા છે. જાતે 50 માણસના રોટલા કર્યા, બધાને જમવાનું આપી દીધું. 50 માણસની પથારી કરી, ખૂબ થાકેલા બધાને કીધું તમે સૂઈ જાઓ. 50 માણસોના એઠા વાસણ દાદા ગુરુજીએ જાતે ધોયા. વિચારો, જેતપુરના મહંત સ્વામી, મહાન સમર્થ સદગુરુ કોઠારી હરિજીવન સ્વામી, પ્રગટનો કેવો મહિમા, કેવો મહિમા એની વાત કરું છું. કેટલા મહાન સમર્થ જેતપુર મંદિરના મહંત, ગાદીસ્થાન કહેવાય એ સમયનું, સંપ્રદાયની રાજધાની જેવું સ્થાન. પણ હરિજીવન કોઠારી સ્વામી હરિભક્તોના ઉતારામાં જાય, કોઈના કપડાં પડ્યા હોય ગંદા, બાથરૂમમાં ભીના કપડાં પડ્યા હોય, ત્યાં સુધીની વાત છે કે સ્વામી હરિભક્તોના કપડાં જાતે ધોઈ નાખતા. કેમ? અરે અરે, આવા હરિભક્તોની સેવા કોને મળે? નીચી ટેલ મળે તો માને મોટા અરસપરસ છે. એવું નથી, હરિભક્તો એ સંતોનો જ મહિમા સમજવાનો છે. મહિમા કોનો છે? ભગવાનના ભક્તનો છે. ભગવાનનો ભક્ત કોણ છે? જેમાં ભગવાન રહ્યા છે. કેમાં ભગવાન રહ્યા છે એની વાત કરશે આમાં, કેમ રહ્યા છે એની વાત કરશે, શા માટે મહાન છે એ વાત સમજાવશે. તો આપણે થોડું સાંભળીએ. ખૂબ સરસ અત્યારના સંદર્ભમાં શ્રીમદ સત્સંગી જીવનમાં ભક્તિ માતાને હરિગીતાની અંદર શ્રીજી મહારાજે હરિભક્તોનો મહિમા કહ્યો છે, એ સેમ બેઠો ને બેઠો પ્રસંગ આ એવાને એવા શબ્દો છે. એટલે ફરીવાર આખો વાંચું છું વિસ્તારથી. ભગવાનના ભક્તોનો એટલો મોટો મહિમા, મોટો મહિમા રે જગમાં હરિજનનો. ભગવાનના ભક્તોનો અતિશય મહિમા છે. આજે શિવરાત્રિનો દિવસ છે. શિવજી ભગવાનના ભક્ત છે. શ્રીમદ ભાગવત એમ કહે છે, વૈષ્ણવાનામ યથા શંભુ. ભગવાન વિષ્ણુની ભક્તિ કરનારા વૈષ્ણવ ભક્તોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત હોય તો શિવ છે. પુરાણોની કથાને આધારે શિવનું સ્વરૂપ શ્યામ હતું. કદાચ પુરાણોની કથા તમે જાણતા હશો, શિવ શ્યામ હતા એટલે કાળા રંગના હતા અને વિષ્ણુ ગોળા રંગના હતા. પણ શિવ વિષ્ણુની ભક્તિ ધ્યાન ઉપાસના કરતા કરતા એટલા બધા તન્મય બન્યા, એટલા બધા તન્મય બન્યા કે શિવ વિષ્ણુમય બની ગયા, વિષ્ણુ રૂપ બની ગયા. વિષ્ણુ સમાન રૂપ શ્યામ રૂપ ગયું અને વિષ્ણુ સમાન રૂપ કોનું થયું? શિવનું. અને ભક્ત જ્યારે ભગવાનને યાદ કરે ત્યારે ભગવાનનો પણ સ્વભાવ છે, ભગવાને ભક્તને યાદ કરે. અને વિષ્ણુ પણ, વિષ્ણુ પણ શિવને યાદ કરતાં કરતાં શિવમય બન્યા અને શિવની શ્યામ આકૃતિ વિષ્ણુએ ગ્રહણ કરી. એટલા માટે વિષ્ણુ શ્યામ બન્યા અને શિવ ગોરા બન્યા. પુરાણોની કથા આવી છે. ભક્તનો કેટલો મોટો મહિમા છે. હનુમાનજી મહારાજ ભક્ત છે, મહાદેવજી શિવજી એ ભક્ત છે.
શિવજીની ભક્તિની એટલી સારી સારી કથાઓ આપણા સત્સંગમાં પણ પ્રસિદ્ધ છે. આપણા સંપ્રદાયના કેટલા બધા સંતો, જેમાં આપણે રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે એ થાળ બોલીએ છીએ, દયાનંદ સ્વામી ને, દયાનંદ સ્વામી મૂળ રેથળ ગામના હતા, મહાદેવજીના પરમ ભક્ત, મહાદેવજીના એવા ઉપાસક, એવા ભક્ત કે એક પગે ઊભા રહે અને એક એક દિવસ સુધી 24 કલાક સુધી મહાદેવજીના મંત્રનો જપ કરે. મહાદેવજી પ્રગટ થયા અને કીધું, અરે 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 અરે, તારે કલ્યાણ જોઈએ તો અત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ છે, સ્વામિનારાયણ એનું નામ છે, ત્યાં જા, એ ભગવાન પાસે તને આત્યંતિક કલ્યાણ મળશે. આવી રીતે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, કેટલા બધા ભક્તોને મુમુક્ષુઓને મહાદેવજીએ શ્રીજી મહારાજ પાસે મોકલ્યા છે. પછી મહારાજ પાસે આવે, મહારાજનો એને નિશ્ચય થાય, મહારાજની ઉપાસના દ્રઢ થાય અને પછી મહારાજના એ સાધુ થયા હોય. આવા તો એક બે દાખલાની કેટલા દાખલા છે. પૂંજા ડોડિયા એમની એવી જ કથા છે ને, એ તો શિવના કેવા ભક્ત, શિવજીના લિંગને બાથ ભરી જાય અને નક્કી કરે, મહાદેવજી તમે પ્રગટ થાવ, મને દર્શન આપો કાં હું મરી જઈશ. અને દરિયાનું પાણી આવે, દરિયાના પાણીમાં એ ગોપનાથનું મહાદેવનું આખું લિંગ ઢકાઈ જાય, દરિયાના મોજા અથડાય અથડાઈને આણે નક્કી કર્યું આજે પ્રાણ પાડી દઉં, પણ દરિયાના મોજા એવા અથડાય કે આ ભગત આખો ફેંકાઈ જાય, દૂર જતો રહે, પાછો આવે, શિવલિંગને બાથ ભરે, શિવજીને થયું આ મરી જશે, આના કરતાને મુક્તિનો માર્ગ બતાવું અને પ્રગટ થઈને કહ્યું કે તું જા, અત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, એની ભક્તિ કર, એમાં આત્યંતિક કલ્યાણ છે. એવા તો કેટલા દાખલાઓ. તો આજે શિવરાત્રિના પવિત્ર દિવસે આપણે સાંભળીએ ભક્તનો મહિમા શા માટે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ન્યૂન અધિક ભાવની વિગત કરીને જોવું જોઈએ કે જે નિર્જીવ છે તેના કરતાં જેમાં જીવ હોય એવા પાષાણ આદિક શ્રેષ્ઠ છે. દુનિયાની એક નજર એવી છે કે બધું સરખું છે, મહારાજ કે એમ નથી. ખરેખર ન્યૂન અને અધિક એની વ્યક્તિ સમજવી જોઈએ. જેમાં જીવ નથી એવા નિર્જીવ પથ્થર વગેરે, એના કરતાં જેમાં જીવ છે, સજીવ છે, એવા તૃણ અને ઘાસ એ શ્રેષ્ઠ છે. સૌથી પહેલો ક્રમ છે, જે નિર્જીવ છે તેના કરતાં જેમાં જીવ હોય એવા પાષાણ આદિ શ્રેષ્ઠ છે. આપણે ત્યાં પાષાણ એટલે પથ્થર, એમાં પણ જીવ માનવામાં આવે છે. હાવ જડ નષ્ટ થયેલી વસ્તુ છે એના કરતાં પહાડ છે, પર્વતો છે, એ બધામાં અસ્તિત્વ છે, એમાં જીવ પડ્યો છે, એ શ્રેષ્ઠ છે. અને તેના કરતાં તૃણ ઘાસ અધિક શ્રેષ્ઠ છે. પથ્થર કરતાં ઘાસ શ્રેષ્ઠ છે. તેના કરતાં અન્ન અને ઔષધિઓ શ્રેષ્ઠ છે, કારણ કે એનાથી ઘણાનું પોષણ થાય છે. તેના કરતાં વેલ લતાઓ શ્રેષ્ઠ છે. કંઈ ચોખોટ કરવાની જરૂર નથી, તમે સમજી શકશો બરાબર. અને તેનાથી આંબો ઇત્યાદિક ફળ ઝાડ ઉત્તમ છે. તેના કરતાં પણ દેવવૃક્ષ, પીપળો અને પારિજાત વગેરે સ્થાવર જાતિના જે વૃક્ષ તે ઉત્તમ છે. શાસ્ત્રોમાં આ બધી સ્થાવર જાતિમાં એક એકથી બીજાની વિશેષતા બતાવી છે. હવે જે જંગમ જાતિના જીવ છે તેમાં પણ એક એકથી અધિકતા વિશેષપણું દેખાડે છે. સ્થાવર એટલે જડ, ચાલી ન શકે એવી વસ્તુ. આંબો ચાલે? ચાલે? ઘાસ ચાલી શકે? દેખાય છે બધું જડ સ્થાવર, છતાં પણ એમાં આવી રીતે તફાવત છે. પથ્થર કરતાં તૃણ, એના કરતાં ઔષધિઓ, એના કરતાં લતાઓ, એના કરતાં ફળ વાન આંબા વગેરે વૃક્ષ, એના કરતાં પણ જે પૂજનીય પીપળો છે, દેવવૃક્ષ છે, પારિજાત છે, એ બધા. આવી રીતે સ્થાવર જે છે એમાં એકાબીજા કરતાં અધિક શ્રેષ્ઠ છે. એટલા માટે આપણે તુલસી છે એ બીજા ઝાડ સમાન ન માનીએ, માનીએ. પીપળાને આપણે બીજા ઝાડ સમાન ન માનીએ, માનીએ. પીપળો પવિત્ર છે આપણી સંસ્કૃતિ પ્રમાણે, તુલસી છે એ અતિ પવિત્ર છે, છે ઝાડ, પણ ઝાડ હોવા છતાં સ્થાવર જગતમાં ભગવાને પોતાનું અસ્તિત્વ જેમાં મૂક્યું છે એટલું ગૌરવ તુલસીના ઝાડને આપણે આપીએ છીએ. એટલે તુલસીને તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે બરાબર.
એ આપણી સંસ્કૃતિમાં જ બીજે ક્યાંય જોવા ન મળે. હવે જંગમ જાતિ એમાં કેવી રીતે અધિક ન્યૂનપણું છે? હે માતા, કીડી આદિ જંતુથી પતંગી આદિ શ્રેષ્ઠ છે, તેના કરતાં તીડ આદિ અધિક છે, અને તેનાથી ભમરાદિક ઉત્તમ છે, અને તેનાથી ચકવા આદિક અધિક ગણાય છે, અને તેનાથી સસલો આદિક જીવ અધિક શ્રેષ્ઠ ગણાય છે. સસલાથી બકરાદિક શ્રેષ્ઠ કહેવાય છે, અને તેનાથી ગાય વગેરે જે જીવ છે તે શ્રેષ્ઠ છે. તે ગાય આદિ પશુ કરતાં મનુષ્ય શરીરવાળા જીવ અપાર ઉત્તમ છે. મનુષ્યમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ ઉત્તમ છે. મનુષ્યને શ્રેષ્ઠ કહ્યા તેમાં શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે રહેનારા ચાર વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં પણ સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણ પોતાના ધર્મને ધરી રહ્યો હોવાથી ઉત્તમ છે, અને એવા ધર્મનિષ્ઠ બ્રાહ્મણોની મધ્યે જે આત્મજ્ઞાની વિપ્ર છે તેને શાસ્ત્રની રીત પ્રમાણે અધિક શ્રેષ્ઠ કહ્યો છે. બહુ સુંદર આખો ક્રમ બતાવ્યો છે. બ્રાહ્મણતા કે મધ્ય જો સ્વધર્મનિષ્ઠ હે જે તે, એસે બ્રાહ્મણ શ્રેષ્ઠ હે ધર્મ કરી કે તે. સ્વધર્મનિષ્ઠ હે મધ્ય હિ, સ્વધર્મનિષ્ઠ કે મધ્ય હે આત્મજ્ઞાન જોવાન, અધિક કહે તે હિ શ્રેષ્ઠ હિ શાસ્ત્ર રીત હિ પ્રમાણ. બીજા બધામાં મનુષ્ય શ્રેષ્ઠ છે, મનુષ્યમાં પણ એકાબીજા વર્ણ એકાબીજાથી ઉત્તમ છે, બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણમાં પણ પાછો ધર્મવાન જે બ્રાહ્મણ છે એ વધારે શ્રેષ્ઠ છે, ધર્મવાળા બ્રાહ્મણ કરતાં પણ જે જ્ઞાનવાન આત્મનિષ્ઠ છે, જેને સાચું પરમાત્માનું જ્ઞાન થયું છે એ અધિક શ્રેષ્ઠ છે. આવી રીતે બ્રાહ્મણ શ્રેષ્ઠ કહ્યું. અને આત્મનિષ્ઠોમાં એટલે કે આત્મજ્ઞાનીઓમાં પણ ભગવાનનો જે એકાંતિક ભક્ત હોય તે સૌથી અધિક શ્રેષ્ઠ છે. ધર્મવાળા કરતાં જ્ઞાનવાળો શ્રેષ્ઠ છે, અને જ્ઞાનવાળા કરતાં પાછો ભક્તિવાળો શ્રેષ્ઠ છે. કોણ છે? મોન્ટુ ભગત. જ્ઞાન બહુ હોય પણ ભક્તિ ના હોય તો લુખ્ખું જ્ઞાન છે ને. ચૂરમું બહુ સારું હોય પણ અંદર ઘી ના નાખ્યું હોય તો ખાવાની મજા આવે? ભક્તિ એટલે પ્રેમ. અંતે તો પ્રેમ તત્વ એ જ મહાન છે, પણ એ પ્રેમ જો નિર્મળ હોય, એ પ્રેમ જો નિર્દોષ હોય તો એ મુક્તિનું કારણ છે, અને એ પ્રેમ જ્યારે વાસનામય બને ત્યારે બંધનનું કારણ છે. ચાવી તો એક જ છે, જે ચાવી તાળાને બંધ કરી શકે એ જ ચાવી તાળાને ખોલી શકે. કઈ દિશામાં તમે ચાવીને ફેરવો છો એના ઉપર છે. સાચી વાત ને? તાળાની ચાવી એક જ હોય ને, એવું ક્યારે હોય ભાઈ ખોલવાની ચાવી જુદી અને બંધ કરવાની ચાવી જુદી? આવું જોયું ક્યાંય? ચાવી એક જ છે, પણ કઈ દિશામાં ફેરવો છો એ પ્રમાણે તાળું કાં બંધ થાય અને કાં ખુલે. એમ પ્રેમ એક જ છે, પણ કઈ દિશામાં એ પ્રેમ વધે છે આગળ, જગતની દિશામાં જો વધે છે તો એ પ્રેમ બંધનનું કારણ છે, ભગવાનની દિશામાં જો એ પ્રેમ વધે છે તો મોક્ષનું કારણ છે. બહુ સુંદર વાત કરી. આત્મનિષ્ઠોમાં પણ ભગવાનનો જે એકાંતિક ભક્ત હોય તે સૌથી અધિક છે. એ એકાંતિક ભક્તોમાં પણ સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત ભગવાનના મહાત્મ્ય જ્ઞાને સહિતની ભક્તિનિષ્ઠાવાળો હોય, અને જેમાં દંભ કે કપટ બિલકુલ ન હોય તેના સમાન અન્ય કોઈ શ્રેષ્ઠ નથી, અર્થાત તે સર્વથી સર્વશ્રેષ્ઠ છે. પેલા ધર્મવાળા કરતાં જ્ઞાનવાળો, જ્ઞાનવાળા કરતાં ભક્તિવાળો, ભક્તિવાળા કરતાં પણ ભગવાનનો એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે. એમાં પણ પાછું કહ્યું કે ચારે ચાર જેમાં હોય, એકાંતિક ભક્ત કોઈ ભક્તિવાળો છે પણ એના કરતાં પણ જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની મહાત્મ્યયુક્ત ભક્તિ છે, નિર્દંભ જેનું જીવન છે, એવો જે ભગવાનનો ભક્ત છે સર્વશ્રેષ્ઠ એટલે કે સર્વોપરી છે. અંગ્રેજીમાં કહે ને
એસેન્ડિંગ ઓર્ડર, આખો એસેન્ડિંગ ઓર્ડર બતાવી દીધો. પથ્થરથી લઈ ભગવાનના એકાંતિક ભક્ત સુધી કોણ કોનાથી શ્રેષ્ઠ છે, કેવી રીતે શ્રેષ્ઠ છે, આ જગતના એસેન્ડિંગ ઓર્ડરને આપણે જાણીએ છીએ. તમારે જ્યાં એમ્પ્લોય હોય, એમ્પ્લોય કરતાં મેનેજર હોય, મેનેજર કરતાં જીએમ જનરલ મેનેજર હોય, એના કરતાં પછી સીઈઓ હોય, બધા હોય ને કેટેગરી. હે, આપણા દેશમાં જુઓ તો ગામડું હોય ત્યાં તલાટી હોય, તલાટી ઉપર પાછો સરપંચ હોય, સરપંચ ઉપર પાછો મામલતદાર હોય, એના ઉપર પાછો કલેક્ટર હોય, કલેક્ટર ઉપર પાછો એકાદ મિનિસ્ટર હોય, એના ઉપર પાછો સીએમ હોય, સીએમ ઉપર પાછો પીએમ હોય. મુકેશભાઈ, આ એસેન્ડિંગ ઓર્ડર છે ને દુનિયાનો. દરેક જગ્યાએ તમે ઘરમાં જુઓ, દીકરો હોય, દીકરા કરતાં એના પપ્પા હોય, પપ્પા કરતાં દાદા હોય, જેટલી પેઢી પછી. જગતના ક્રમને આપણે સમજીએ છીએ, આ સત્સંગનો ક્રમ છે. એક નિર્ણય કર્યો મહારાજે કે ભગવાનનો ભક્ત એ શ્રેષ્ઠ છે. દંભ રહેત એકાંત એકતા મે ભક્ત જો રહાય એવું રહાય એવું યામે શ્રી હરિ નિરંતર રહે તેમાં યામે નાહી રંચ સંદેહા. નિર્દંભ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત હોય તેમાં ભગવાન શ્રીહરિ અખંડ રહ્યા છે, તેમાં કોઈ રંચ માત્ર પણ સંદેહ નથી. એટલા માટે જે એકાંતિક ભક્ત છે તે સર્વશ્રેષ્ઠ છે. પહેલાં ભગવાનના ભક્તને શ્રેષ્ઠ કહ્યો, પછી એ શા માટે શ્રેષ્ઠ છે તેનું કારણ કહ્યું. બીજા જીવમાં ભગવાન નથી રહ્યા, આમ તો રહ્યા છે પણ રહ્યા છે છતાં પણ દેખાતા નથી. સૂર્યનો પ્રકાશ તો આખી પૃથ્વીમાં સરખો જ પડે છે, સૂર્યનો પ્રકાશ જમીન ઉપર, કાચ ઉપર, પાણીમાં, બધી જગ્યાએ સરખો છે, પણ તેમ છતાં કાચ અતિ સ્વચ્છ છે ત્યાં સૂર્યનો પ્રકાશ થોડો વધારે દેખાશે, પાણી ચોખ્ખું હોય ત્યાં સૂર્યનો પ્રકાશ વધારે દેખાય, પાણી જો ડોળું છે તો ત્યાં સૂર્યનો પ્રકાશ દેખાવાનો નથી. સૂર્ય એક સરખો રહ્યો હોવા છતાં ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સેરજુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, ભગવાન દરેક જીવના હૃદયમાં અંતર્યામી રૂપે રહ્યા જ છે. ભગવાન રહ્યા છે છતાં પણ એકાંતિક ભક્ત છે ત્યાં ભગવાનની અંતર્યામી શક્તિનો અનુભવ થાય છે. ગુરુજી બહુ સરસ દ્રષ્ટાંત આપે. સૂર્ય છે એ બધી જગ્યાએ રહ્યો છે, બરાબર. કાળી જમીન ઉપર સૂર્ય રહ્યો છે પણ આપણા અનુભવમાં આવે આવે કોઈ રીતે? પણ કાચ હોય, કાચ એમાં પણ બિલોરી કાચ તમે જોયો, બિલોરી કાચ હોય અને એમાં સૂર્યના કિરણો આમ પાડો અને કાગળ ઉપર તમે રાખો તો 1-2-3 સેકન્ડમાં તો કાગળ સળગવા લાગે, જોયું છે? અરે કાગળ ઉપર શું, કોઈ માણસની ચામડી ઉપર સૂર્યના કિરણો બિલોરી કાચ દ્વારા પાડો, શું થશે? 2-4 મિનિટમાં તો એ માણસને જાણે સળગતું ને એવું લાગશે. કેમ? જેટલી સ્વચ્છતા ત્યાં સૂર્યનો પ્રકાશ એટલો વિશેષ દેખાય છે, એનું કાર્ય પણ દેખાવા લાગે. પ્રકાશ એકલો નહીં, સૂર્યમાં જેમ દાહક કોઈને સળગાવવાની શક્તિ છે એમ જેટલું પાત્ર પવિત્ર એટલો સૂર્ય એમાં વધારે આવે, એની શક્તિ સાથે આવે, એનો અનુભવ થાય. તો કાળી માટી હોય ત્યાં, ગંદુ પાણી હોય ત્યાં, ત્યાં એનો અનુભવ થવાનો નથી, થાય છે. એમ ભગવાન એકાંતિક ભક્તમાં રહ્યા છે એમાં કોઈ સંદેહ નથી, એટલા માટે એકાંતિક ભક્ત સર્વશ્રેષ્ઠ છે. હજી સાંભળો, બહુ સરસ આ વાત આજે આપણે સ્પષ્ટ કરવી છે એટલે થોડું વાંચી લઉં પહેલા. તેમાં પણ જેનામાં જેટલો એકાંતિક ધર્મ વધારે દ્રઢ હોય તેટલો તે વધારે ઉત્તમ ભક્ત છે. કેટલી સરસ વાત કરી. ભક્તમાં પણ પાછો જેટલો એકાંતિક ધર્મ એમાં વધારે હોય, એટલે ચારે ચાર ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, એકાંતિક ધર્મનો અર્થ એ થાય, એ ચાર જેટલા અધિક આવે એટલો એ ભક્ત પણ અધિક મહાન થાય છે. જેને એકાંતિક ધર્મમાં જેટલી કસર હોય તેટલો તેને તેનાથી ઉતરતો સમજવો,
જેમાં એવો એકાંતિક ધર્મ રહે છે તેમાં તેટલો ભગવાનનો નિવાસ હોય છે. અર્થાત જે સંપૂર્ણ એકાંતિક ધર્મવાન છે એમાં ભગવાન સંપૂર્ણપણે પ્રગટ રહે છે. હે માતા, આ પ્રમાણે મેં આપની આગળ પ્રેમથી ધર્મયુક્ત જ્ઞાનની વાત કહી છે. એક રતિભાર પણ બાધ ન આવે તે રીતે મેં જ્ઞાન કહ્યું છે. કેટલી સરસ મહારાજે વાત કરી. હવે આપણે આ વાતને થોડી સમજીએ. સંત કે ભગવાનનો ભક્ત કે એકાંતિક, આ શબ્દો જુદા જુદા છે, પણ અંતે એકાંતિક ભગવાનના સંત અને ભક્તનો મહિમા એટલો મોટો છે. વચનામૃતમાં અંત્યનું 26મું વચનામૃત છે, શ્રીજી મહારાજ એમ કહે, મહારાજે લક્ષણો બતાવ્યા, આવી રીતનો જે ભગવાનનો સંત છે એ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. એવા સાધુની સેવા કરે તેણે ભગવાનની સેવા કરી છે. એવા સાધુનો કોઈ દ્રોહ કરે તો તેણે ભગવાનનો દ્રોહ કર્યો છે. આપણા સંતો બહુ સરસ ઘણી વાર સભામાં વાત કરે છે, સમજી શકો એવી વાત કરે છે. કોઈ પણ ગ્રહસ્થના ઘરમાં જાઓ, અમેરિકામાં જાઓ તો પણ ઘણી જગ્યાએ જોવા મળે લખ્યું હોય, ખાંડનો ડબ્બો લખ્યું હોય ને, શું લખ્યું હોય, ખાંડનો ડબ્બો, કોળનો ડબ્બો, લોટનો ડબ્બો. ખરેખર ડબ્બો છે એ પ્લાસ્ટિકનો હોય કે ખાંડનો હોય? મુકેશ ભગત, ડબ્બો પ્લાસ્ટિકનો છે, એલ્યુમિનિયમનો છે, સ્ટેનલેસ સ્ટીલનો છે, પણ તેમ છતાં લખાય શું? હવે સાચું લખ્યું છે ખોટું લખ્યું છે? કોઈના ઘરે લખ્યું ને આપણે સલાહ આપવા જઈએ કે તમે આ સુધારો કરો, ડબ્બો તો સ્ટીલનો છે, લખો સ્ટીલનો ડબ્બો, ખાંડનો શું કામ લખ્યું છે, તો આપણી વાત માને ખરા? એ આપણને કહેશે કે ડબ્બા તો સ્ટીલના જ હોય પણ અંદર જે ભરાય ને એનાથી પછી ડબ્બાની ઓળખાણ થાય. એમ આપણા ખોળિયા તો બધાના માટીના જ છે, બધા બે પગવાળાને બે હાથવાળાને નાકકાનવાળા જ છે. દેખાય છે પંચભૂતનું શરીર, ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. આવો આ સ્ટીલના ડબ્બા જેવું શરીર, એમાં કોઈ ખાંડ ભરે તો ખાંડનો ડબ્બો થાય, એમાં કોઈ લોટ ભરે તો લોટનો ડબ્બો થાય, એમાં કોઈ એ ખાંડના ડબ્બાની જેમ એમાં કોઈ ધર્મવાન હોય તો ધર્મનિષ્ઠ પુરુષ ગણાય, ભક્તિવાન હોય તો ભક્તિનિષ્ઠ પુરુષ ગણાય. એમાં પછી કોઈ ભગવાનને અખંડ સંભાળતા સંભાળતા ભગવાનને ભરી દે ત્યારે ભગવાનમય બની જાય. જેમ ડબ્બો સ્ટીલનો છે છતાં પણ એની ઓળખાણ, એનું સંબોધન, એના માટે લખાણ બધું થાય, આ ગોળનો ડબ્બો છે એમ મનુષ્ય જેવો વ્યક્તિ છે, માણસ જ છે, પણ અખંડ ભગવાનને સંભાળતા સંભાળતા જ્યારે ભગવાનમય બની જાય ત્યારે સંત કે ભક્ત, એના માટે શાસ્ત્રોમાં કહેવામાં આવે કે ભગવાન જેવો છે. ભગવાન એમાં અખંડ રહ્યા છે, જેમ પેલા ડબ્બામાં ગોળ પડ્યો છે એટલે ગોળનો ડબ્બો કહેવાય છે ને, એમ આમાં ભગવાન અખંડ રહ્યા છે માટે ભગવાન જેવો છે, મહિમા એટલા માટે છે. હનુમાનજી મહારાજ ભક્ત છે બધા જાણે છે, પણ આજે એનો મહિમા કેટલો છે? મહાદેવજી ભક્ત છે છતાં એનો મહિમા કેમ આટલો બધો છે? કારણ કે એણે ભગવાનને આખે આખા પોતામાં ભરી દીધા. ઘણાને ખબર નથી એ ભક્ત છે, ઘણા તેને ભગવાન જ માને છે, એની શ્રદ્ધા છે, શાસ્ત્ર ના પાડે છે, શાસ્ત્ર કે ભક્ત છે, મહાન ભક્ત છે. આજે આપણા સત્સંગમાં ઘણા લોકો એવા છે જે સારંગપુરમાં જાય છે એ ગોપાળન સ્વામીને ભગવાન માને છે, કારણ કે ત્યાં પરચો ગોપાળન સ્વામીનો પ્રગટ છે. હનુમાનજી મહારાજ છે એમનાથી કામ ન થાય ત્યારે ગોપાળન સ્વામી બાજુમાં બેઠા છે, સ્વામીની લાકડી બાજુમાં પડી છે. અને કેટલો મોટો ચમત્કાર, સારંગપુરમાં તમે જાઓ આજે પણ અત્યારે પણ એવા દાખલા બને છે, કાળ ભૈરવ હોય, બ્રહ્મરાક્ષસ હોય, બટુક ભૈરવ હોય, અત્યારે દાખલાઓ આવે છે. હનુમાનજી મહારાજથી કામ ન થાય પછી ગોપાળન સ્વામીની લાકડી બાજુમાં પડી છે, એ લાકડી હાથમાં લેવામાં આવે અને સામેના કૂવામાંથી પાણી કાઢી આમ ગોપાળન સ્વામીને એક મંત્ર બોલીને છાંટવામાં આવે, ગમે એવો બ્રહ્મરાક્ષસ હોય ઠંડો પડી જાય. ઘણા લોકો કહે જ છે સંતનો ભક્તનો મહિમા એટલા માટે છે એણે પોતાના જીવનમાં ભગવાનને ભરી દીધા છે.
એટલે જેટલો ભગવાનનો મહિમા એટલો એ સાધુનો મહિમા. વચનામૃતમાં મહારાજ એમ કહે, જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં સાધુનું રાજ્ય, રાણીનું રાજ્ય. એવી રીતે જેટલામાં ભગવાનનું રાજ્ય એટલામાં ભક્તનું રાજ્ય, જેટલું ભગવાનનું ઐશ્વર્ય એટલું એ ભક્તનું ઐશ્વર્ય. અને કદાચ ઘણીવાર તો ગુરુજી બહુ સરસ વાત કરે ને, ઘણીવાર રાજાને ન કરવું હોય પણ રાણીને જો કામ કરવું હોય ને, તો રાજાની ઈચ્છા ન હોય છતાં રાજાને કરવું પડે. મુકેશભાઈ, સાચી વાત કે ખોટી વાત? અજયભાઈ, મોન્ટુ ભગત, સંમત છો ને મારી વાતમાં તમે બધા? તમારા ઘરમાં આમ જ હોય ને, રાણીબાની ઈચ્છા હોય તમારે ના હોય તો કરવું પડે. હોમ મિનિસ્ટર એક જ છે, બરાબર? રાણીની ઈચ્છા હોય ત્યારે રાજા પોતાની ઈચ્છાને પડતી મેલી દે છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, તમે નક્કી કરો કે આનું કલ્યાણ મારે નથી કરવું. આવો અધમ, આવો પતિત, આવો પામર, આવો પાપી માણસ હોય, ખબર છે ને વાત, તમે નક્કી કરો કે આનું કલ્યાણ મારે નથી કરવું. અને મુક્તાનંદ સ્વામી કે હું નક્કી કરું કે આનું કલ્યાણ કરવું છે, એનું કાંડું ઝાલું, એને સત્સંગ કરાવું, તમારી મૂર્તિ ઓળખાવું અને મહારાજ અહીંથી ઘા કરું. ઘા તો સ્વામીનો સમજવા જેવો શબ્દ છે. એ કાંડું ઝાલીને ઘા કરું ને, તો માયાના અષ્ટ આવરણથી પર એ તમારા અક્ષરધામમાં જઈને બેસે ત્યાં સુધીને કોઈ રોકી ન શકે, સીધો ધામમાં બેસે. હવે આ શું થયું? આ શું થયું? આ તો શ્રીજી મહારાજે સંતોની સામર્થ્ય દબાવી રાખેલી. હા મોન્ટુ ભગત, એકવાર શ્રીજી મહારાજે સંતોને છે ને સભામાં બધાને સામર્થ્ય આપી. સંતોને પૂછ્યું કે ચાલો સંતો, તમે કયો, તમારામાં કેટલું ઐશ્વર્ય, તમારામાં કેટલી સામર્થ્ય? એક સ્વામી કે મહારાજ, આ અનંત કોટી બ્રહ્માંડ હથેળીમાં આંબળું મૂક્યું એમ હું દેખું છું. બીજા સ્વામીને પૂછ્યું, તમે? અરે મહારાજ, આ તો તમે બેઠા છો એટલે, બાકી એક દ્રષ્ટિ ત્રાંસી કરું ને તો અનંત કોટી બ્રહ્માંડનો ભૂક્કો થઈ જાય, બધું નીચે પડી જાય માળખું આખું. ગોપાળાનંદ સ્વામી કેવા, કઈ જેવા તેવા હતા? આખા ગ્રહણની ગતિ બદલી નાખે, તમે જુઓ કેવું ઐશ્વર્ય હશે. કેમ? ભગવાનને અખંડ ધારીને રહ્યા હતા, અખંડ. તો મુક્તાનંદ સ્વામીનું ઐશ્વર્ય કેવું? બ્રહ્માનંદ સ્વામીનું ઐશ્વર્ય કેવું? મહારાજ એમ કહે છે, ભગવાનના ભક્તોનો મહિમા અધિક છે. એકલા સંતોના દાખલા આપણે લઈએ, અબજી બાપા તમે લો, કચ્છમાં જુઓ અબજી બાપા, પર્વતભાઈનું ઐશ્વર્ય તમે જુઓ. અરે મહારાજના સમયના મુક્તો તો ખરા, ત્યાર પછીના મુક્તો અત્યારના જુઓ તમે, નારાયણ મામા અમદાવાદવાળા. અરે એ મુક્તોને ભૂલી જાઓ, હમણાંના અમે જોયેલા પારલાવાળા રમણકાકા, પારલાવાળા રમણકાકા, બહુ આપણે દર્શન કરેલા, અમે તો ખૂબ દર્શન કરેલા, દાદાની સાથે રહેલા. પણ કેવું ઐશ્વર્ય અજયભાઈ, બોલે એમ થાય, અમે તો જોયેલું, હા બોલે એમ થાય. ત્યાગી છે, ગ્રહસ્થ છે, સંત છે કે ભક્ત છે, પણ જેનામાં ભગવાન જેટલા અધિક હોય એનો એટલો વધારે મહિમા છે. ભગવાન કોનામાં અધિક રહે? જેમાં જેટલો એકાંતિક ધર્મ વધારે હોય એમાં ભગવાન વધારે હોય. એકાંતિક ધર્મ કોનામાં હોય? ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્ય હોય એમાં એકાંતિક ધર્મ વધારે હોય. સમજાઈ ગયું? આ ક્રમ છે. જેટલો ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વધારે એટલો એકાંતિક ધર્મ વધારે, જેટલો એકાંતિક ધર્મ વધારે એટલા એમાં ભગવાન વધારે, જેટલા જેમાં ભગવાન વધારે એટલો એનો મહિમા વધારે, એમાં ઐશ્વર્ય વધારે, એમાં શક્તિ વધારે. આપણે મહિમા વધારવો છે પણ ધર્મ નથી વધારવો, આ તકલીફ છે. આપણે બધા એવું ઈચ્છીએ ખરા કે આપણો મહિમા જો આવો વધી જાય, શાસ્ત્રમાં લખે એવો, પણ આપણે ધર્મ નથી વધારવો. ક્યારે એમ નક્કી ના કરીએ કે ચાલો આ સભા સાંભળીએ છીએ તો હવે આ સભા સાંભળ્યા પછી એક વસ્તુ છોડી દઈએ. બધાને ખબર જ છે કે આપણે ક્યાં કાચા છીએ, નથી ખબર? આજે નિષ્કામ સ્વામી કેટલા રાજી થયા, આજે ભાઈ રાજી થયા ને ખરેખર. સંતોનો બહુ મોટો રાજીપો આમ સહજ મળે કે આ ભગત કેવા દરરોજ આવી જાય. અને એ વાત એ સાચી, આવી રીતે ભજન કરવાનો અવસર હોય તો પણ કંઈ ભજન નિર્ધાર વગર થતું નથી. એ તો તમે નક્કી કરો, નિયમ રાખો, ભાઈ બુધવારે પહોંચી જ જવું કે જતું રહેવું, તો થાય ને ભજન. એમને ના થાય, મોન્ટુ ભગત થાય. એટલે ધર્મ વધારીશું, ભગવાનની ભક્તિ વધારીશું, બરાબર,
આત્માને પરમાત્માનું જ્ઞાન વધારીશું અને જગતમાંથી અરુચિરૂપ વૈરાગ્ય વધારીશું, આવી રીતે આપણા જીવનમાં ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વધશે, એનું પ્રમાણ જો અપ જશે તો સહજ ઓટોમેટિક એકાંતિક ધર્મ વધશે. એકાંતિક ધર્મ જેમાં વધે એમાં ભગવાન વધારે નિવાસ કરીને રહે, કોઈકમાં 10%, કોઈકમાં 1%, કોઈકમાં 98% ભગવાન નિવાસ કરતા હોય. કેટલી સરસ વાત આવી આ, હે શું લખ્યું, જેમાં એકાંતિક ધર્મ વધારે તે વધારે ઉત્તમ છે, જેમાં એકાંતિક ધર્મની જેટલી કસર હોય તેને તેનાથી એટલો ઉતરતો જાણવો, એમાં ભગવાનનો નિવાસ પણ એટલો ઓછો હોય. સંપૂર્ણ એકાંતિક ધર્મવાન છે તેમાં ભગવાન પણ સંપૂર્ણ પ્રગટ રહ્યા છે. સંત હુને હું તે વળી સંત રે એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંત માન જો મારે મુરતે રે તેમાં ફેર નથી એક રતે રે. સંપૂર્ણ એવા સાધુ મળી જાય ને, એવા સાધુમાં હેત થઈ જાય ને, એવા સાધુનો મહિમા સમજાઈ જાય ને, એના માટે શાસ્ત્રમાં વાત લખી, એણે દેહ છોડીને ધામમાં જવું એમ નથી, એ છતે દેહ ભગવાનના ધામમાં બેસી ગયો. એવા સાધુમાં એવું હેત થઈ જાય ને, એના માટે શાસ્ત્રમાં વાત લખી મધ્યનું 21મું, એણે કલ્યાણની અર્થે કરવાનું કાંઈ બાકી રહેતું નથી, જે કંઈ કરવું જોઈએ બધું એણે કરી લીધું, કારણ કે એને સાધુ નથી મળ્યા. કોણ મળ્યું છે? સંતતે સ્વયં ધન્ય ધન્ય એ સંત સુજાણને, એ જેનું ઉલટે પલટ્યું આપ. આ શબ્દ જુઓ, જેનું ઉલટે પલટ્યું આપ સંતતે સ્વયં હરિ, જેના આપમાં હરિનો વ્યાપ છે. આખું કીર્તન જુઓ, જેનું આપ એટલે પોતાપણું ઉલટી પલટી ગયું. જગતનું પોતાપણું આખું જુદું છે અને સંતનું પોતાપણું આખું જુદું છે. એ પોતાને પોતે નથી માનતો, એ તો એમ માને છે મારામાં ભગવાન અખંડ રહ્યા છે. એ બોલતો હોય તો પણ એમ માને, સંત બોલે તે ભેળો હું બોલું રે સંત, ન ભૂલે હું એ ન ભૂલું રે. બહુ દાખલા જોયા હા અજયભાઈ, એવા એવા દાખલા જોયા ને હા પડી જાય, શાસ્ત્રમાં લખેલી વાત હા પડી જાય. પુરાણે ઘનશ્યામ જીવન સ્વામી, જોગી સ્વામી, આ સંપ્રદાયમાં કેવા કેવા સંતો થયા ને છે અત્યારે, કેવા સમર્થ સાધુઓ. હમણાંનો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ ઉત્સવ, ધ્યાની સ્વામી, એક ગુરુજી હા પાડતા હતા, કેમ કે મોટા સંત મોટાને ઓળખી જાય. એ સભા મંડપનું જ્યારે કામ ચાલુ હતું, વડતાલની મિટિંગોમાં સંતોમાં કેવી કેવી ડિસ્કસ થાય, અમે ત્યાં હતા, જોતા હતા, જાણતા હતા, સાંભળતા હતા. ગુરુજી એક જ વાત કહે કે મોટા પુરુષ કહે છે ને એટલે થશે, ગુરુજી ચેરમેન એટલે પછી કમિટીવાળા બહુ બીજો ઓપોઝ કરે નહીં, બાકી તો કેટલી ધમાલ થઈ ગયો હોત. પણ સાધુની સાથે ભગવાન રહ્યા છે, સંત બોલે ત્યારે ભગવાન એની સાથે બોલે છે, એ જોઈ લીધું અમે. મુન્ટુ ભગત, પંચાબ્દી ઉત્સવ આપણે કર્યો, પ્રદર્શન નક્કી કર્યું, પત્રિકા છપાઈ ગઈ, પ્રદર્શન થવાનું હતું, ઉદ્ઘાટનની તારીખ પત્રિકા, મોટા માનર મિનિસ્ટરો ધર્માચાર્યો બધાને બોલાવેલા ઉદ્ઘાટનમાં, અને ખાલી 2 દિવસ બાકી. સંત સ્વામી, આપણા વિવેક સ્વામી, બધા સંતો એટલા બધા ટેન્શનમાં કે આટલું બધું કામ બાકી છે કેમ પૂરું થશે. પત્રિકા છપાઈ ગઈ, ગુરુજીને પ્રાર્થના કરી, ગુરુજી આપણે પેપરમાં આપી જાહેરાત કરી દઈએ, એક અઠવાડિયું મોડું કરીએ, કારણ કે કામ પૂરું થયું દેખાતું જ નથી. ગુરુજીએ શું કીધું ખબર? પૂરું થઈ જશે. તોય સંતોને બહુ મૂંઝવણ હતી. બીજે દિવસે ફરી ગયા ત્યારે ગુરુજીએ કીધું, ચિંતા ન કરો, મહારાજ છે આપણી સાથે, મહારાજ કરશે. આ જ દિવસ સુધી અમને ખબર નથી પડી કેવી રીતે કામ પૂરું થયું. એવા તો 1-2 દાખલા નહીં, એવા તો કેટલા દાખલા. આપણે યજ્ઞની આ પરમિશન જ નહોતી મળતી અજયભાઈ. અહીંયા મહારાજની મૂર્તિનો યજ્ઞ ક્યાં કરવો એ જ સવાલ હતો. તમે જાણો જ, તમે બધા સાક્ષી છો. નિષ્કામ સમયના એટલા બધા ફોન આવે, હું પછી ગુરુજીને વાત કરું, ગુરુજી આવું થયું છે, ગુરુજી કે મહારાજને પ્રાર્થના કરીએ, તમારે બેસવાનું છે.
યજ્ઞની પરમિશન જ નહીં. આપણે અહીંયા યુક્રેનિયન પર હોલમાં પરમિશન લીધી, એ કેન્સલ થઈ. હવે ત્યાં પરમિશન પોસિબલ હતી નહીં, કરવો ક્યાં યજ્ઞ? યજ્ઞ વગર, મંત્ર વગર ભગવાનને બેસાડવા કેમ? પણ ઠાકોરજી એવું સરસ ગોઠવી આપ્યું, એવું સરસ ગોઠવી આપ્યું કે આપણે ભારતમાં યજ્ઞ કરીને એવો સરસ યજ્ઞ થયો. અને મહારાજ એ વેદોના મંત્ર સાંભળતા સાંભળતા એટલા દિવ્ય રૂપે બેઠા છે ને આ મંદિરમાં. કેમ? મોટા પુરુષનો સંકલ્પ. એના કાર્યમાં, એના સંકલ્પમાં. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેળી કરું વાત રે, એમાં સંતમાં છું સાક્ષાત રે. આ સાક્ષાત શબ્દ સમજો ને, 100%. સાક્ષાત એટલે કેવું? આપણામાં ભગવાન છે પણ 1%. કેટલા? એ સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેળે કરું વાત રે, એમ સંતમાં છઉ સાક્ષાત રે. કેટલા સરસ દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રમાં આપ્યા. હા, મને યાદ છે, કદાચ શ્રીજી સ્વામીને ખબર હશે, નામ સાથે આપણા કંડારી ગુરુકુળનો એક વિદ્યાર્થી, એને વેકેશનમાં ઘરે જવું હતું, ગુરુજીને પૂછવા આવ્યો. ગુરુજીએ ના પાડી, એના પપ્પાની બહુ ઈચ્છા હતી. કે ઘરમાં પ્રસંગ હતો કે લઈ જાઓ, ગુરુજી કે રહેવા દો, હમણાં રહેવા દો, પછી લઈ જજો. પરાણે છોકરાને ગુરુજીએ ના પાડી, એના પપ્પાને પણ ના પાડી, દીકરાને પણ ના પાડી. દીકરો તો બહુ મુમુક્ષુ ડાયો હતો, એટલે કીધું ગુરુજી ના પાડે, મારે નથી આવું. પપ્પા પરાણે છોકરાને ઘરે લઈ ગયા. છોકરાને લઈ ગયા, બીજે જ દિવસે છોકરો ટ્રેક્ટર પર બેઠો, એ જતા હશે. કયું ખબર છે નામ? કિશનાળ ગામનો કુણાલ કરીને છોકરો, કંડારી ગુરુકુલનો અજયભાઈ. છોકરો બીજે જ દિવસે ઘરે ટ્રોલીમાં બેસાડ્યો, ઉપર ટ્રોલી આડી પડી, છોકરો નીચે નાખી ટ્રોલી માથે પડી, છોકરો મરી ગયો. ગુરુજીને સમાચાર આપ્યા. ગુરુજી કે મેં બહુ મહારાજને પ્રાર્થના કરી હતી છોકરાને બચાવવા માટે, પણ એનો બાપ સમજ્યો નહીં, શું કરીએ. સંત બોલે તે ભેળો હું બોલું રે, એવા કેટલા દાખલા સાથે રહી આપણે જોઈએ, આંખ સામે દેખાય આપણને કે સાધુ બોલે છે એ સાધુ નથી બોલતા, એમાં રહીને મહારાજ બોલે છે. આ મોટા મોટા ઉત્સવો પ્રસંગો થાય એમાં તો બહુ દેખાય. જાજો, આપણી બુદ્ધિ બહુ ટૂંકી હોય, આજનું જ દેખાય, પણ મોટા પુરુષને આગળનું પણ દેખાતું હોય. એટલા માટે મહારાજ કહે છે, એવા જે ભગવાનને અખંડ ધારીને રહેનારા સંત છે, એટલે કે ભક્ત છે, એટલે કે જેમાં એકાંતિક ધર્મ રહ્યો છે, એટલે કે જે ધર્મમાં જરાય પણ બાંધછોડ નથી કરતા, ભગવાનની ભક્તિમાં અખંડિત છે, જ્ઞાન જેનું અચળ છે, વૈરાગ્ય જેનો દ્રઢ છે. આપણે મંદિરમાં આવીએ તો ભગત થઈ જાય, મંદિરથી બહાર જઈએ તો પાછા ઠગત થઈ જાય. આટલો આપણે વાર ન લાગે, દેડકા જેવા ભગત આપણે. પાણીમાં જાય તોય વાંધો ન આવે ને, કીચડમાં જાય તોય. આ જે સત્સંગ છે ને, એકાંતિકનો અર્થ થાય એક, અંતિક એટલે લક્ષ્ય જેનું છે તે. માછલીને પાણી આપો તો જ જીવે, દૂધમાં નાખો તો ન જીવે, ઘીમાં નાખો તો ન જીવે. પાણી કરતાં ગમે ત્યાં લઈ જાઓ, પાણી સિવાય માછલીનું કોઈ જીવન નથી. એમ જ્યારે ભક્તનું જીવન ભગવાન જ બની જાય, ત્યારે ભગવાન પણ એ ભક્તમાં અખંડ નિવાસ કરીને રહે છે. અરે, મેં તો કેવા કેવા દાખલા જોયા ગજબના. આપણો હર્ષલ ગુરુકુલનો વિદ્યાર્થી, કોલિયાદ ગામના, એના પપ્પા ઘનશ્યામભાઈ, ઘનશ્યામભાઈના પપ્પા ચતુરકાકા, હું વડોદરા મારી આંખ સામે આ જોયેલો દાખલો. એમને ન્યુમોનિયા થયો, છાતીમાં કફ ભરાઈ ગયો, ભાઈલાલમીની હોસ્પિટલમાં દાખલ. 13 દિવસ સુધી એક અન્નનો દાણો કે પાણીનું ટીપું મોઢામાં ગયું નહીં. ડૉક્ટરોએ કહ્યું કે આટલા લાખ ખર્ચો છે, ઓપરેશન કરીએ તો જીવે કે ન જીવે ગેરંટી નહીં. ગરીબ માણસ ફોન આવ્યો ગુરુજી પર, એટલું બધું રડે ફોનમાં કે ગુરુજી શું કરું. બે બાજુ ગરીબ છે એટલે ખર્ચો કરવામાં એને સંકોચ છે, ચાલો પપ્પા જીવતા હોય તો ખર્ચો કરી નાખીએ, મૂંઝવણમાં હતા. ગુરુજી એની વાત સાંભળી જાણી ગયા, પપ્પાને ઘરે લઈ જાઓ. બીજે દિવસે ઠાકોરજીનું અભિષેકનું પાણી લઈ ગુરુજી આવ્યા, બેઠા, થોડી વાર ધૂન કરી, એ પ્રસાદીનું પાણી પોતાના હાથે બે ટીપા મોઢામાં નાખ્યા, થોડો પ્રસાદ ઠાકોરજીને ધરાવેલો આપ્યો,
કે દાદાને દરરોજ પાણી પાજો, આ પ્રસાદ થોડો થોડો જમાડજો અને ઘરે ધૂન કરજો. ન માની શકાય એવી ઘટના. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે, કફ ભરાઈ ગયો છે, બધા રિપોર્ટ એવું બતાવે છે. પણ એક સાધુનું વચન દાદા લીલા લેર કરે છે. હાલીન ગુરુકુલ આવે છે, હમણાં મને ભેગા થયા હતા, બોલો. ચાલીને આવે છે ગુરુકુલ. મેડિકલ સાયન્સ ખોટું નથી, પણ એ સુપ્રીમ નથી. એના કરતાં એક મહાન તત્વ ભગવાન છે. એટલે ડૉક્ટર કહે છે, વી કટ બટ ગોડ હિલ્સ. એટલે માટે તો આજનું મેડિકલ સાયન્સ આપણા કરતાં પણ ભગવાનમાં વધારે માને છે. અત્યારે ડૉક્ટરોને ભગવાનમાં જે આસ્થાઓ હોય છે, તમે ડૉક્ટરો સાથે બેસો તો ખબર પડે એટલી બધી આસ્થા એ લોકોને થઈ ગઈ છે. એટલી બધી આસ્થા એણે અનુભવો કર્યો છે. એટલા માટે આપણે આ શાસ્ત્રમાં કેટલી સરસ મહારાજ વાત કરે છે, એકાંતિક ભગવાનનો ભક્ત એ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે એમાં ભગવાન રહ્યા છે. જ્યાં ભગવાન હોય એનો મહિમા તો કોઈથી ઓછો હોય જ ન શકે. માટે ભગવાનનો ભક્ત એનો મહિમા આપણે સમજીએ, પ્રગટનો મહિમા સમજીએ. જે આપણને સંત મળ્યા છે, જે આપણને ભક્ત મળ્યા છે એનો મહિમા આપણે સમજીએ. જે આપણી સાથે છે, આપણને રોકે છે, આપણને ટોકે છે, આપણને સત્સંગનું બળ આપે છે, એવા સંત કે એવા ભક્ત, એમાં જ્યારે દિવ્ય ભાવ, એમાં જ્યારે ભગવાનના દર્શન થવા લાગે, ત્યારે એમ સમજવું કે બસ આત્યંતિક કલ્યાણનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન જે વચનામૃતમાં બતાવવામાં આવ્યું છે આ છે. અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત. મહારાજ કે એવો જે સંત છે એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે. વચનામૃતમાં મહારાજ કે એની આંખમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનાર. વચનામૃતની વાત શ્રીજી મહારાજની વાત છે, ઘણાને નથી પચતી આ વાત. અરે ઘણા તો એટલા બધા એલર્જીવાળા છે, સાધુની એલર્જી એટલી ભયંકર એલર્જી છે ને, એની કોઈ દવા જ નથી શોધાણી. એની વાત નથી, વચનામૃતના શ્રીજી મહારાજના શબ્દો બોલું છું. અને હજી આનાથી આગળ જે શ્રીજી મહારાજ વાત કરે છે તો કોઈને પચેવી નથી, એ કાલે આપણે સાંભળીશું. હજી માટે ભક્તો, આજનો આ વિષય હતો કે જગતના જેટલા જીવ પ્રાણી માત્ર છે એમાં ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ છે, એમાં પણ ધર્મવાન શ્રેષ્ઠ છે, એમાં પણ જ્ઞાનવાન શ્રેષ્ઠ છે, એમાં પણ ભક્તિવાન શ્રેષ્ઠ છે, એમાં પણ ચારે ચાર ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્ય હોય એકાંતિક ધર્મયુક્ત અધિક છે, એમાં પણ જેટલો એકાંતિક ધર્મ અધિક એટલા એમાં ભગવાન અધિક રહે છે. એટલે એવો ભક્ત સર્વથી સર્વશ્રેષ્ઠ છે. જેમ ભગવાન સર્વોપરી છે એમ એવો ભક્ત છે પણ સર્વોપરી છે, પૂજવા યોગ્ય છે, ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે. એવા સંતને, એવા ભક્તને રાજી કરે ત્યારે ભગવાન પણ રાજી થાય છે. એવા સંત કે ભક્તોનો જ્યારે દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય, આટલું એને પાપ લાગે છે. માટે ભગવાનના ભક્તોનો અતિ 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 મહિમા સમજી અને એ ભક્તને કેમ રાજી કરવા, એ સંતને કેમ રાજી કરવા, એવું લક્ષ્ય જો રાખીએ તો એ સાચો મહિમા છે. 71 પંક્તિ પૂરી થઈ છે. હવે આગળની વાત એવી આવશે, ટૂંકમાં ખાલી કહી દઉં. મહારાજ કે વિવેકહીન પુરુષો બધું સરખું માને, એના માટે સંત કે અસંત બધા એક સરખા હોય, એવો જે વિવેકહીન પુરુષ છે એને મહારાજ કે અમે માન્ય કરતા નથી. એ વાત મહારાજ આગળ કરશે. થોડી વિસ્તારથી વાત છે એટલે વાત આપણે શરૂ કરતા નથી, તો અત્યારે સભાને પૂરી કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.